હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ફ્રેશ લીલી તુવરના દાણાનો યુઝ કરીને સાઉથ ગુજરાતના ફેમસ વડા, જેને લીલવાના વડા કે પછી ઢેખરા વડા પણ કહે છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ વડાને તમે સવારની ચા સાથે કે પછી સાંજના નાસ્તામાં કેચઅપ સાથે સર્વ કરી શકો છો. ખાવામાં આ વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે. પરફેક્ટ માપ સાથે આજે આપણે આ વડા બનાવીશું, તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક કુકરમાં આપણે 1.5 કપ જેટલા લીલી તુવરના ફ્રેશ દાણા ઉમેરી દઈશું. આજે મારા મેઝરિંગ કપ છે એ 200 ml છે, એનાથી જ માપીને અહીંયા હું 1.5 કપ જેટલા દાણા લઉં છું. હવે આની અંદર આપણે 1 કપ જેટલું એટલે કે 200 ml જેટલું પાણી ઉમેરીશું. સ્વાદ મુજબ 1 ચમચી જેટલું મીઠું અને 1/2 ચમચી આપણે એમાં ખાંડ ઉમેરીશું. ખાંડ ટોટલી ઓપ્શનલ છે, પણ ખાંડ ઉમેરવાથી તુવરના દાણાનો જે કલર છે એ બિલકુલ એવો ને એવો ગ્રીન જ રહેશે, બિલકુલ પણ કાળો નહીં પડે. હવે કુકરનું ઢાંકણ ઢાંકીને 2 સિટી મીડિયમ ફ્લેમ પર લગાવીને એને બાફી લઈશું. 2 સિટી લગાવ્યા પછી કુકરની વરાળ એની જાતે જ મેં નીકળવા દીધી હતી, પછી મેં ઢાંકણ ખોલ્યું છે. તો તમે જોઈ શકો છો આપણા તુવરના દાણા સરસ બફાઈ ગયા છે. તો હવે એનું જે પાણી છે એ બધું આપણે નિતારી દઈશું અને આગળની પ્રોસેસ શરૂ કરીશું. હવે મેં ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂક્યું છે. એમાં આપણે 2.5 કપ એટલે કે 1.5 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકવાનું છે. 500 ml એટલે કે 1/2 લિટર જેટલું આ ટોટલ આપણે પાણી લેવાનું છે. પાણી જ્યારે સરસ ગરમ થઈ જાય ત્યારે આપણે એની અંદર 1.5 ટેબલ સ્પૂન એટલે કે 1.5 મોટી ચમચી સફેદ તલ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 1/2 ચમચી એમાં આપણે હળદર ઉમેરીશું. 1 મોટી ચમચી જેટલું આપણે એમાં ગોળ ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેર્યો છે. 1.5 ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ અને લીલા મરચાની ફ્રેશ પેસ્ટ ઉમેરીશું. હવે એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. હવે એમાં આપણે 1/3 કપ જેટલા ઝીણા સમારેલા ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું. 1/4 કપ જેટલું આપણે ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં તેલ ઉમેરીશું. હવે બધું જ બરાબર મિક્સ કરીને આ જે પાણી છે એને આપણે 2-3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે. બેથી 3 મિનિટ પછી જ્યારે પાણી આપણું આ રીતે ઉકળવા લાગે ત્યારે જે તુવરના દાણા બાફીને રાખ્યા હતા એ એમાં એડ કરી દઈશું અને બરાબર એને પણ મિક્સ કરી લઈશું. તુવરના દાણાનું જે પાણી છે એ બધું નિતાર્યા પછી ઉમેરવાના છે. હવે એમાં આપણે લોટ ઉમેરવાનો છે, તો 1 કપ જેટલો અહીંયા મેં જુવારનો લોટ લીધો છે એ ઉમેરી દઈએ અને સાથે સાથે આ રીતે વેલણથી મિક્સ પણ કરતા જઈશું જેથી લોટમાં ગાંઠ ના પડે. 1/2 કપ જેટલો એમાં ઘઉંનો લોટ ઉમેરીશું. 1/4 કપ જેટલો એટલે કે 1/2 કપ જેટલો બેસન ઉમેરીશું. બધા જ લોટ આપણે અહીંયા એકદમ બારીક આવે એ જ લેવાના છે, કોઈ પણ ઘઘરો લોટ નથી લેવાનો. 3/4 કપ એટલે કે 1/4 કપ જેટલો ચોખાનો બારીક લોટ ઉમેર્યો છે. હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. પાણી જે આપણે લીધું છે એ આટલા લોટના હિસાબથી એકદમ પરફેક્ટ છે અને થોડું મને આમાં મીઠું ઓછું લાગ્યું છે, તો સ્વાદ મુજબ હું થોડું મીઠું પણ એડ કરું છું. હવે આને ઢાંકીને 7-8 મિનિટ આપણે કૂક થવા દેવાનું છે જેથી લોટ આપણા કાચા ના રહે. તો ડાયરેક્ટ એમનેમ કૂક કરીશું તો લોટ બધો તળિયામાં ચોંટવા લાગશે, એટલે બીજા ગેસ પર લોખંડનો તવો મેં ગરમ કરી લીધો હતો એ ગરમ તવા ઉપર પેન મૂકીને આપણે ઢાંકીને 7-8 મિનિટ ધીમા તાપે કૂક કરીશું. 7-8 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈશું. વચ્ચે મેં 2 વાર એને મિક્સ કરી લીધું હતું જેથી કંઈ પણ તળિયામાં ચોંટી ના જાય. તો તમે જોઈ જ શકો છો બધું જે મિશ્રણ છે એ આ રીતે ભેગું થઈને પેન છોડવા લાગ્યું છે. આ રીતે મિશ્રણ પેન છોડવા લાગે એટલે આપણે ગેસ બંધ કરીને આ લોટને ઠંડો થવા દઈશું. પંખા નીચે રાખીને આ લોટને મેં થોડો હાથથી અડી શકીએ એટલો ઠંડો કરી લીધો છે. હવે આપણે 1/2 ચમચી જેટલું હાથ ઉપર તેલ લઈશું અને લોટને થોડો મસળી લઈશું અને આપણે હવે આમાંથી મીડિયમ સાઇઝના વડા બનાવી લઈશું. આ મિશ્રણ થોડું ગરમ હોય, હુંફાળું હોય ત્યારે જ વડા બનાવવાનું શરૂ કરી દેવાનું છે. તો મેં બધા જ વડા અહીંયા રેડી કરી લીધા છે. હવે વડાને આપણે ગરમ તેલમાં ફ્રાય કરીશું. તો જ્યારે તેલ મીડિયમ ગરમ હોય ત્યારે આપણે 1-1 કરીને 1 વખતમાં જેટલા આવી શકે એટલા વડા એડ કરીશું. અને વડા એડ કરીને શરૂઆતમાં બિલકુલ પણ એને ચમચાથી છેડવાના નથી, નહીં તો એ તૂટી જશે. અમુક સેકન્ડ વડા ફ્રાય થાય એ પછી આપણે એને ચમચાથી આ રીતે ઉલટ પલટ કરતા રહીને બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. મીડિયમ ફ્લેમ પર 4-5 મિનિટ વડાને મેં ફ્રાય કર્યા છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો જ્યારેથી એને આપણે એક ટીશ્યુ પેપર ઉપર લઈ લઈએ. બાકીના પણ બધા જ વડા તમારે આ જ રીતે ફ્રાય કરી લેવાના છે.
તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આજની આ ઢેકરાવાળાની રેસીપી પસંદ આવી હોય તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલા બેલ આઇકનને પણ ચોક્કસથી ક્લિક કરજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.